એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિષ મહેરિયા. આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ભારતના વારસાની અંદર આજે આગળના વારસાના જે પ્રકાર આપણે જોઈ ભણ્યા છે, જેમાં પ્રાકૃતિક વારસાની આપણે ચર્ચા કરી લીધી છે. આજે આપણે આગળનો એટલે કે એનો જે બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસા વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. હું એવી આશા રાખું છું કે આ વિડીયોને તમે અંત સુધી નિહાળશો. તો મિત્રો આપણે પહેલા જોયું કે વારસાના બે પ્રકાર પડે છે. એમાં આપણે પહેલા વાત કરી હતી પ્રાકૃતિક વારસો. હવે આજે મિત્રો જે આપણે ચર્ચા કરવાના છે એ વારસાનો બીજો પ્રકાર એટલે કે સાંસ્કૃતિક વારસા વિશેની આપણે વાત કરીશું. તો મિત્રો સાંસ્કૃતિક વારસો એટલે કે એને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે અને એ છે માનવ સર્જિત વારસો. માનવ સર્જિત વારસો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ માનવી દ્વારા નિર્માણ પામેલું છે, જ્યારે પ્રાકૃતિક વારસાની અંદર એ પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલું છે. પ્રાકૃતિક વારસામાં સંપૂર્ણ જે કંઈ પણ વારસાના જે કંઈ પણ ઉદાહરણો જોયા એ કોઈક ને કોઈક રીતે પ્રકૃતિ સાથે સીધો સંબંધ ધરાવતા હતા, જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા નિર્માણ પામેલા હોવાને કારણે એ વારસાને માનવ સર્જિત વારસા તરીકે પણ ઓળખવામાં આવે છે. એની મિત્રો વ્યાખ્યા જોઈએ તો માનવીએ પોતાની ગુને બુદ્ધિ ચાતુર્ય કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ સર્જન કર્યું અથવા તો નિર્માણ કર્યું એવા તમામે તમામ વારસાના પ્રતીકોને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે સાંસ્કૃતિક વારસો છે આ સાંસ્કૃતિક વારસાને ઘડવામાં ઘણા બધા પરિબળો હતા. એ પરિબળોની જો વિશે વાત કરીએ તો પ્રાચીન સમયમાં ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ આવી, જે પ્રજાઓમાં ક્ષત્ર હુણ ડેનિશ વલંદાઓ અંગ્રેજો આ જે કંઈ પણ પ્રજાઓ ભારતમાં આવી એ ભારતની પ્રજા સાથે એમણે ભારતીય સંબંધોનો વિકાસ કર્યો અને એમના દ્વારા જે કંઈ પણ વસ્તુઓનું નિર્માણ થયું. આપણા ભારતના વારસાની અંદર જો આપણે વાત કરીએ તો સાંસ્કૃતિક વારસાની અંદર ખાસ કરીને ભારતમાં આવેલા જે કંઈ પણ રાજાઓ હતા, જે વિદેશી રાજાઓ ભારતમાં આવીને પોતાના શાસનને વધારે સમૃદ્ધ બનાવ્યું, જેમ કે મુઘલકાળ મૌર્યકાળ આવા સમય દરમિયાન જે કંઈ પણ વારસાના પ્રતીકોનું નિર્માણ થયું હોય તમામે તમામ પ્રતીકોને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે જેમ વાત કરી તેમ તો સાંસ્કૃતિક વારસાના જે કંઈ પણ પ્રતીકોની આપણે જે વાત કરી છે એ અંતર્ગત જો આપણે વાત કરશું તો પ્રાગ ઐતિહાસિક કાળથી આપણા ભારતની અંદર જે ભારત છે એ ભારતે વિશ્વની પ્રજાને જે કંઈ પણ અમૂલ્ય વારસાની ભેટ આપી છે એ અમૂલ્ય વારસાની અંદર જો આપણે પહેલા વાત કરીએ ઉદાહરણ તરીકે તો આપણે પહેલા વાત કરશું શિલ્પકળા. આ જે શિલ્પકળા છે એ શિલ્પકળા સિંધુ ખીણની સંસ્કૃતિની અંદરથી 5000 જેટલા વર્ષો જેટલા જૂના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. આ અવશેષો એ આપણને ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ પ્રાગ ઐતિહાસિક કાળથી સમૃદ્ધ રહ્યો છે એવું દ્રષ્ટાંત આપણને પૂરું પાડે છે. જેમાં આપણે વાત કરશું પહેલા તો હડપ્પા કાળમાંથી એટલે કે હડપ્પા કાળમાંથી આવા અવશેષો આપણને પ્રાપ્ત થયેલા જોવા મળ્યા છે, જે કેટલા વર્ષો જૂના છે 5000 વર્ષો જૂના જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ આ જ કાળમાંથી આપણને દાઢીવાળા પુરુષનું શિલ્પ મળી આવ્યું છે. અત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આપણા ભારત દેશની અંદર અત્યારે ફેશનનો દોર ચાલી રહ્યો છે તો અત્યાર પૂરતો જ આ સીમિત હશે એવું આપણે ગણી શકીએ નહીં, કારણ કે ભારતના પ્રાચીન એટલે કે આ સમય દરમિયાન પ્રાચીન અવશેષોમાં જે શિલ્પ પ્રાપ્ત થયો છે જે આપણને પુસ્તકમાં પણ એનો ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે એટલે કે દાઢીવાળા પુરુષનું શિલ્પ. તો મિત્રો તમે જોશો કે એની જે દાઢી છે
એ દાઢી અત્યારે જેમ ફિલ્મ સ્ટારો છે, ક્રિકેટરો છે, જેમ કે વિરાટ કોહલી, જે અત્યારે આવી દાઢી રાખવાનો અત્યારે કે યુવાનોમાં આ પ્રકારની દાઢી રાખવાનો અત્યારે ક્રેઝ જોવા આપણને મળે છે. તો એમ કહી શકાય કે તે સમય દરમિયાન એટલે કે 5000 વર્ષો પહેલા પણ આવી દાઢીનો ક્રેઝ રહ્યો હશે અને ફેશન તે સમય દરમિયાન જોવા મળી હશે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો એક નર્તકીની મૂર્તિ મળી આવી છે. તો આ જે નર્તકીની મૂર્તિ છે તો પ્રાગૈતિહાસિક કાળમાં જે કંઈ પણ શિલ્પો તૈયાર થતા હતા એ શિલ્પો મોટે ભાગે શેના હતા, પથ્થરના હતા. પરંતુ આ જે નર્તકીની મૂર્તિ મળી આવી છે એ નર્તકીની મૂર્તિ ધાતુની હતી. એની જે ડિઝાઇન છે એ આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. અને આ જે નર્તકીની જે મૂર્તિ છે એ મૂર્તિની એક ખાસ વિશેષતા છે કે તમે એની હેરસ્ટાઈલ જો, તમે એના હાથમાં પહેરેલા આભૂષણો જો, એને ગળામાં પહેરેલા આભૂષણો જો, તો તે સમય દરમિયાન સ્ત્રીઓ પણ અવનવી ડિઝાઇનો અવનવી ફેશનથી પોતે શણગાર કરતી હશે એવું આપણે ગણાવી શકીએ. તે ઉપરાંત વાત કરીએ તો નર્તકીની મૂર્તિ એટલે કે તે સમય દરમિયાન નૃત્ય એક મનોરંજનનું સાધન હતું એવું પણ આપણે ગણાવી શકીએ. હવે આપણે વાત કરીએ તો મૌર્ય યુગમાં જે સૌથી મહાન જે શાસક થઈ ગયો એ સમ્રાટ અશોક. આ જે સમ્રાટ અશોક હતો એ સમ્રાટ અશોકના સમયમાં એવું ગણવામાં આવે છે કે બૌદ્ધ યુગનો એટલે કે બૌદ્ધ ધર્મનો સૌથી વધારે પ્રચાર અને પ્રસાર જો કોઈ યુગમાં થયો હતો તે કયો યુગ હતો? મૌર્ય યુગ. અને એમાં સમ્રાટ અશોકનું સૌથી વિશેષ યોગદાન ગણવામાં આવે છે. આ સમય દરમિયાન મૌર્ય યુગમાં બૌદ્ધ ધર્મની એક ધર્મ ચક્ર પ્રવર્તન વાળી મૂર્તિ મળી આવી છે. આ ધર્મચક્ર પ્રવર્તન વાળી મૂર્તિ એટલે એની અલગ અલગ બેઠક જે વ્યવસ્થા છે એની બેસવાની જે સ્ટાઇલ છે તેના આધારે એને ધર્મચક્ર પ્રવર્તન વાળી મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. એમ ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર આવેલા ઔરંગાબાદ જિલ્લાની અંદર જે ગુફાઓ આવેલી છે એ ગુફાઓની અંદર એક જે બુદ્ધનું શિલ્પ છે એ કમળને રાખીને જે સુંઘી રહ્યા છે કે જે એક પ્રકારની જે શિલ્પ છે એને આપણે પદ્મ પાણીની મૂર્તિ તરીકે ઓળખાવીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે ધર્મચક્ર પ્રવર્તન વાળી જે મૂર્તિ છે એ ખાસ કરીને હાથ ઊંચો કરીને જેમ આશીર્વાદ આપી રહ્યા હોય એવી સ્ટાઇલ છે. તે ઉપરાંત વાત કરીએ તો એક બીજી મૂર્તિ પણ છે જેમાં ભગવાન બુદ્ધ ખાસ કરીને હાથને એકબીજા હાથમાં રાખીને આ રીતે આંખ બંધ કરીને જે બેઠા છે એ પ્રજ્ઞ પરિમાતાનું શિલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો આ રીતે મેં તમને કહ્યું તેમ આ જે બૌદ્ધ ધર્મની અંદર જે મૌર્ય યુગના સમયમાં સમ્રાટ અશોકની અંદર જે મૂર્તિઓનું નિર્માણ થયું એ મૂર્તિઓ મોટે ભાગે કોઈક ને કોઈક રીતે જે રીતે પ્રાગૈતિહાસિક કાળની વાત કરી તેમાં પથ્થરોથી નિર્માણ થતું હતું, પણ આ સમય દરમિયાન જે મૂર્તિઓનું નિર્માણ થયું એ મૂર્તિઓ ખાસ કરીને જે શિલ્પો નિર્માણ થયા એ શિલ્પો કોઈક ને કોઈક ધાતુઓમાંથી નિર્માણ થયા જેમાં ખાસ કરીને તાંબાનો ખાસ વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. અને આ જે મૂર્તિઓ હતી એ 22 ફૂટ ઊંચી અને લગભગ 1 ટન વજન જેટલી વજન ધરાવતી મૂર્તિઓ જોવા મળી હતી. ત્યાર પછી ભારતમાં જે કે રાષ્ટ્રકૂટ રાજ્યો એટલે કે રાષ્ટ્રકૂટ રાજવીઓ આવ્યા એ રાજવીઓના સમયમાં પણ ભારતમાં ઘણું બધું નિર્માણ થયું. પરંતુ આપણે ખાસ કરીને મૌર્ય યુગની જયારે વાત કરી રહ્યા છીએ તો મૌર્ય યુગની અંદર સારનાથ પાસે આવેલો એક જે સ્તૂપ છે એમાં ઊંધા કમળ ઉપર વૃષભનું શિલ્પ છે. વૃષભ એટલે કે સિંહ. એ પણ એક મૌર્ય યુગના સમય દરમિયાનનો સૌથી વિશેષ કહી શકાય એવું બાંધકામ અથવા તો શિલ્પ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. હવે આપણે રાષ્ટ્રકૂટ રાજ્યોની જો વાત કરીએ તો રાષ્ટ્રકૂટ રાજ્યોની અંદર જો આપણે વાત કરીશું તો ઇલોરાની ગુફાની અંદર ખાસ કરીને સૌથી વિશેષ કહી શકાય તો કૈલાશ મંદિરનું નિર્માણ થયેલું છે. આ કૈલાસી મંદિર છે એ કૈલાસ મંદિર આખું એક જ પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવ્યું છે. જેમ કે એનો પ્રથમ માળ સૌથી પહેલા કોતરવામાં આવ્યો, બીજો માળ પ્રથમ દ્વિતીય કોતરવામાં આવ્યો અને આ રીતે આખા મંદિરનું નિર્માણ એક જ પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવ્યું. ત્યાં એક બીજું કહી શકાય કે હાથીની પ્રતિમા પણ ખૂબ જ જોવાલાયક જોવા મળે છે. તો મિત્રો આ રીતે જેમ આપણે જોયું કે રાષ્ટ્રીયકૃત રાજાઓના સમય દરમિયાન જે કૈલાસ મંદિરનું નિર્માણ થયું હતું એ કૈલાસ મંદિરનું નિર્માણ આખે આખું એક જ પર્વતની અંદર કોરીને કરવામાં આવ્યું હતું. અને મિત્રો તે સમય દરમિયાન જ્યારે આ પથ્થરમાંથી કૈલાસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું એ આપણું એક અહોભાગ્ય કહી શકીએ કે આવા જે મંદિરોના નિર્માણ થયા છે તો તે સમય દરમિયાન એવી કોઈ ટેકનોલોજી પણ નહોતી, કોઈ મોટી ક્રેન પણ ન હતી,
એવા કોઈ મોટા સિમેન્ટના કે એવા કોઈ પણ વસ્તુ કે જેને અત્યારે આપણે ઇમારતો બાંધવામાં અથવા તો અત્યારે કોઈ એવા અત્યાધુનિક સાધનો છે આપણે અત્યારે વાપરી રહ્યા છે, એવા કોઈ સાધનો પણ તે સમય દરમિયાન ઉપલબ્ધ હતા નહીં. તે છતાં પણ આ સમય દરમિયાન આવા ભવ્ય કહી શકાય એવા વારસાના પ્રતીકો સમાન કૈલાસ મંદિરનું નિર્માણ પણ થયેલું જોવા મળ્યું હતું. તે ઉપરાંત વાત કરશું આપણે તો જૈન ધર્મની અંદર, ખાસ કરીને જૈન ધર્મની અંદર પણ કેટલાક સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયેલું જોવા મળ્યું, જેમાં કાળખંડની અંદર આવેલી જૈન ધર્મની જે ધર્મની પ્રતિકા ધર્મ પ્રતિકાઓ માટેના જે બૌદ્ધ ધર્મની મૂર્તિઓ છે ખાસ કરીને એ ખાસ વિશેષ મહત્વ ધરાવતી જોવા મળે છે. તે ઉપરાંત પણ આપણે જો વાત કરીએ તો સાંસ્કૃતિક વારસાની અંદર કેટલીક બીજી બાબતોનો પણ આપણે સમાવેશ કરી શકીએ, જેમ કે મંદિરો. આ મંદિરોમાં ખાસ કરીને વાત કરીએ તો બૃહદેશ્વર મંદિર, જે રાજ પ્રથમ એનું નિર્માણ કરાવ્યું હતું જે ચોલ વંશના રાજા હતા, તો આવા કેટલાક વિશેષ મંદિરોનું નિર્માણ પણ તે સમય દરમિયાન થયું છે. તે ઉપરાંત વાત કરીએ મસ્જિદો. મસ્જિદોનું નિર્માણ તમને ખ્યાલ છે મિત્રો કે જે જામા મસ્જિદ છે જેનું નિર્માણ અમદાવાદમાં આવેલી આ જે મસ્જિદ છે એ ખૂબ વિશેષ મહત્વ ધરાવે છે. કારણ આપણે વાત કરશું ગુજરાતના વારસાના જે સ્થળોની વાત કરશું તેમાં, પરંતુ આવી મસ્જિદોનું નિર્માણ પણ સાંસ્કૃતિક વારસાની અંદર થયું છે. તે ઉપરાંત વાત કરીએ તો ભારતની અંદર કેટલાક મકબરા એ ધ્યાન રાખજો મિત્રો સીધે સીધો મુસ્લિમ સ્થાપત્ય સાથે સંબંધ ધરાવે છે. મુસ્લિમ સ્થાપત્યમાં જે રાજાઓ અને રાણીઓ મૃત્યુ પામતા ત્યારે એમની જે કબર બનાવવામાં આવતી હતી એ કબરોનું જે નિર્માણ થતું એને મકબરા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો જે તાજમહેલ છે એ તાજમહેલ પણ એક મકબરાનું પ્રતીક આપણે ગણાવી શકીએ. તે ઉપરાંત વાત કરીએ કિલ્લાઓ એટલે કે તે સમય દરમિયાન રાજાઓ જે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે એની ફરતે જે દિવાલ બંધાવતા હતા એને આપણે કિલ્લાઓ એટલે આવા મોટા મોટા ભવ્ય કિલ્લાઓનું નિર્માણ પણ તે સમય દરમિયાન થયેલું જોવા મળ્યું હતું. તે ઉપરાંત જો આપણે વાત કરીએ તો ચૈત્યો, વિહારો અને સ્તૂપોનું નિર્માણ પણ થયેલું જોવા મળ્યું છે. ચૈત્યો એટલે કે તે સમય દરમિયાન બુદ્ધ ધર્મના જે લોકો હતા એ લોકોના પ્રાર્થના માટેનું જે સ્થળ હતું એને ચૈત્ય તરીકે ઓળખવામાં આવતું હતું, અને વિહાર એટલે કે જ્યાં બૌદ્ધ ધર્મના ભિક્ષુકો રહીને પોતાનું જીવન જીવતા હતા તેવા જે સ્થળ છે એને વિહાર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જે રીતે આપણે વાત કરી કે બૌદ્ધ ધર્મની અંદર ચૈત્ય, વિહારો તે ઉપરાંત સ્તૂપનું પણ ખાસ વિશેષ મહત્વ છે, તો સમ્રાટ અશોકના સમય દરમિયાન બૌદ્ધ ધર્મના એટલે કે ધર્મસ્થાન તરીકે સ્તૂપનું નિર્માણ થયું. આ સ્તૂપ એટલે કે મિત્રો ભગવાન બુદ્ધના જે શરીરના અવશેષો હતા, જેમ કે ખાસ કરીને આપણે વાત કરીએ તો એની જે શરીરની અસ્થિઓ છે, વાળ છે, એના નખ છે, એના જે દાંત છે એને એક દાબડામાં મૂકવામાં આવતું અને તેના ઉપર અંડાકાર, ગોળાકાર અથવા તો એક ઘંટાકાર આકારનું ચણતર કરીને એને વિશેષ મહત્વ આપવામાં આવ્યું, એને આપણે સ્તૂપ તરીકે ઓળખાવીએ છીએ. આ જે સ્તૂપ છે મિત્રો ધ્યાન રાખજો કે અત્યારે આપણી આવેલી નવી કરન્સી એટલે કે જે 200 રૂપિયાની જે કરન્સી છે એના ઉપર આ સ્તૂપનું પ્રતીક દર્શાવવામાં આવ્યું છે, અને એટલા માટે આ સાંસ્કૃતિક વારસાનું એક વિશેષ મહત્વ આપણે ગણાવી શકીએ. તે ઉપરાંત આપણે વાત કરીએ તો આવા દરવાજાઓ પણ ભારતની અંદર ખાસ વિશેષ રીતે નિર્માણ પામેલા છે. જો મિત્રો આપણે વાત કરીએ તો ફતેહપુર સિકરીનો જે દરવાજો છે જેને બુલંદ દરવાજો, જેને વિશ્વનો સૌથી મોટો અને ભવ્ય દરવાજો તરીકે પણ ઓળખવામાં આવે છે, આ 50 મીટર ઊંચો જે દરવાજો છે એની પણ એક ખાસ વિશેષ મહત્વ જોવા મળે છે. તો આ રીતે ભારતમાં સાંસ્કૃતિક વારસાનું વિશેષ મહત્વ અને નિર્માણ થયેલું જોવા મળ્યું. આ જે કઈ પણ વારસાના જે નિર્માણ પ્રતિકોનું નિર્માણ થયું છે મિત્રો તે સમય દરમિયાન આવી કોઈ ટેકનોલોજી ન હતી, તે છતાં પણ આવો અમૂલ્ય વારસો જે સાંસ્કૃતિક વારસાનો અમૂલ્ય વારસો આપણા ભારતને મળેલો જોવા મળ્યો છે. તે રીતે આપણે વાત કરીએ તો ઐતિહાસિક વારસાની પણ આપણે આમાં સમાવેશ કરી શકીએ. આ ઐતિહાસિક વારસો એટલે કે ધ્યાન રાખજો મિત્રો આવા જે કઈ પણ વારસાના પ્રતિકો છે એ કોઈક ને કોઈક એવા મહાન પુરુષ જેમ કે મહાત્મા ગાંધી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, એવા કેટલાક વ્યક્તિઓની કર્મભૂમિ અથવા તો જન્મસ્થાન સાથે સંકળાયેલા જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ તો કીર્તિ મંદિર, ત્યાર પછી બારડોલીનો જે સત્યાગ્રહ થયો તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે બારડોલીનો આશ્રમ, ત્યાર ઉપરાંત વાત કરીએ સાબરમતી આશ્રમ એટલે મિત્રો ખ્યાલ છે કે જ્યાં ગાંધીજી રહ્યા હતા. તે ઉપરાંત વાત કરીએ તો આવા બીજા એટલે કે જે ગાંધીજીનું જે જન્મસ્થળ છે કીર્તિ મંદિર એ પણ એક ઐતિહાસિક વારસાની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ. તે ઉપરાંત કોલકાતામાં આવેલું જે શાંતિ નિકેતન જે અત્યારે ખાસ કરીને વૈશ્વિક રીતે આપણે વાત કરીએ તો વિશ્વવિદ્યાલય બની ચૂક્યું છે, તો આવા જે વારસાના જે સ્થળો છે આપણે એને ઐતિહાસિક વારસાની અંદર પણ સમાવેશ એટલે કે સાંસ્કૃતિક વારસાના ભાગની અંદર સમાવેશ કરી શકીએ છીએ. તે ઉપરાંત પણ મિત્રો ધ્યાન રાખજો આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાની અંદર વિવિધ અંકો છે
તે ઉપરાંત વાત કરીએ શૂન્યની શોધ છે, તે ઉપરાંત ધર્મ છે, સાહિત્ય છે, લોખન છે, આવું જે કંઈ પણ વસ્તુનું નિર્માણ થયું, તે ઉપરાંત ભારતની અંદર વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, આવા જે કંઈ પણ વસ્તુઓનું જે નિર્માણ થયું છે, આવા જે કંઈ પણ સાહિત્યો રચાયા છે, એ તમામે તમામ કોઈક ને કોઈક રીતે એ મેં તમને કહ્યું તેમ માનવી સાથે સીધો સંબંધ ધરાવે છે. એનું જે કંઈ પણ નિર્માણ થયું છે એ માનવી દ્વારા થયું છે, અને એટલા માટે આવા તમામે તમામ વસ્તુઓને ધ્યાન રાખજો મિત્રો, સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો હું એવી આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરવાનું ચૂકશો નહીં, આ જે વિડીયો છે એની લિંકને શેર કરવાનું ચૂકશો નહીં, તે ઉપરાંત આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી મારા આવનાર વિડીયોની તમને પૂરેપૂરી અપડેટ્સ મળતી રહે. તે ઉપરાંત આજનો જે ટોપિક્સ આપણે ચર્ચા કરી છે, એટલે કે જે ભણ્યા છે, એ ટોપિકને લગતા પ્રશ્નની જે PDF છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકવામાં આવી છે. તો આભાર.